हे रमती आवे माड़ी रमती आवे याद मारी चामुंड रमती आवे रमती आवे माड़ी रमती आवे
મોજ કરી કેમ કે આપણું આંગણું કહેવાય ઘરના ઘરે તો આપણે ગમે રીતે ભાઈ વર્તન કરી શકીએ આપણું ઘર કહેવાય અને એમાંય ભગવાન કૃષ્ણ નું સાનિધ્ય એમાંય ગામનું નામ કૃષ્ણગઢ અને પોતાના આંગણા અંદર જો પોતે મોજ ન કરીએ આપણે આવું બળ કર્યું આપણે મોજ ન કરીએ તો ભલામણ મજા કામ નહીં હું આજે આઠ આઠ દસ દસ દિવસ જો પોતાના ધંધા પાડી અને આપણે આ ભગીરથ કાર્યની અંદર સામેલ થયા હોય અને આપણા પૂર્વજનો કે કદાચ અંકુ માલા બાપાની પણ એની આગળની પેઢીથી માંડીને આજ સુધીની કદાચ કોઈ નાનું મોટું બુઢું કદાચ કોઈના આત્માને મોક્ષ આ સપ્તાહમાંથી મળી જાય આવું મારો આશીર્વાદ છે મારા વાલા.
પછી તો નીર ગંગાના લહેર સાગરની સંત બારોટનો ખેતી ગણબીની ઉદારતા આહિરની વેપાર વાણિયાનો આગમેશી બ્રાહ્મણની દુઆ ફકીરની આલેખ અનાથનો રીત રામાનંદીની થાળી માર્ગીની નાગ તક્ષક દાન ઝગડુશાનું રિસામણું ભટિયાણીનું સોપારી શવર્ધનની શ્રીફળ માલવણના પેંડા મથુરાના તીર્થ દ્વારકાનું ઉચ્ચા આકાશની સેવા સેવાદાસની ધરા સૌરઠની કંઠ કોયલનો લાત ગદ્ધાની ચાલ હરણીની ડંક વિશીનો અંજવાળા હુરજના સંપ પાંડુઓનો નીતિ નારાયણની અને અવળા સ્ત્રીની પણ તો બધી વાત સાચી પડે એટલું બોલવું ખોલવું નહીં એક ભાઈ ખોટું ને ખોલવા નહીં કદી કળના ચાપડા એ માપ બધાય ની જાણ મોટું પછી પારકી હાણ દેખી કદી ન હરખવું ને નિરખવી ની કદી અવર નારી એ લાભ માર હોય પણ કપટ ન કીજીએ કુડી કરીએ ની સાક્ષી પછી પાણી ગાળા વગર નકો પીધીએ મુળગી દીધીએ ની કોઈને મૂડી પછી કૌતક વિનાના દાંત ન કાઢવા ને હસવું ની કદી અવિગણ ભાતે રાખ ની સામો કદી રોષ નો રાખવો ભાકવો ની કદી અવિગણ ભાતે કળો ઘરમાં કોઈ દિવસ નકો કીજીએ ઓક્સિમર ખવાઈ જા અજાણમાં તો પાપના મંત્ર કભી ન પડીએ એટલી ટેક રાખો યંગમાં તો કવિ ગીગોન મારો શામળો રહે સદાય સાથમાં આવી પછી ટેકે રાખવી પડે ખરેખર અહીં આપણે અંછત્ર ચાલુ છે આપણા આઠ દિવસ દસ દિવસથી જે ભાઈઓ આવ્યા છે પેલું તો કે ગુણો ધૂણો ને ધાબળી પછી વાળું ને વિશ્રામ જે ઘર પંખિયા સંપે તે ઘર કુંભારા ધામ કદાચ કોઈની ઘરે જો સકલાના માળા હશે ને બાપ તો એ કાઢીને નાખી દે પણ મારા કુંભારના આંગણે કદાચ સકલાનો માળો બેઠો છે તો એને ફફડાટ નહીં હોય કેમ કે ગુણો ધૂણો ને ધાબળી એ વાળું ને વિશ્રામ જે ઘર પંખિયા સંપે તે ઘર કુંભારા ધામ અમારા બારોટો તો એમ કીધું બાપ કે કુંભારનું આંગણું છે નહીં તો બાપ ધામ છે મોટું કદાચ દ્વારકાના નાથને જો આપણા આંગણે માટલા બનાવવા આવવું પડ્યું હોય ભલા માણસ આથી વિશેષતા આપણા વડવાની શું કહેવાય અને બીજું કે એટલું નહીં પણ હું તો ન્યા સુધી એમ કહું છું કે કદાચ દ્વારકાથી જો કોઈ સાધુ સંતો આવ્યા હોય કોઈ કાશ્યથી ભણીને બ્રાહ્મણ આવ્યા હોય તો પણ એના ઉતારા બાપ કુંભારના આંગણાની અંદર હતા કેમ કે આખી જ્ઞાતિની અંદર હું તો છાતી ઠપકારીને કહું છું કે કદાચ કોઈ પણ જ્ઞાતિ હોય 184 ટકામાં તમે નજર કરો તો એમાં એક દાતાર છે એક સુરવીર છે એક ભગત છે પણ કુંભારના તો નાના છોકરાથી માંડીને 60 વર્ષ સુધી કુંભાર ભગત કહેવામાં આવે તો ભલામણ આપણા વડવાએ કેવું કાર્ય કર્યું આજ આપણા જે ભગીરથ કાર્ય કર્યું છે એની કરતા એણે કેવું કાર્ય કર્યું છે ત્યારે શું કીધું કે અમર થવાની ઔષધિ પછી સબ ગોતે સંસાર એ જગતમાં જાણવું જોઈલું એક કવિન બીજો કીર્તાર એક કદાચ જો બારોટના મુખે સડી જાય હોય ને તો એમ કે હું પ્રજાપતિ કુંભારનો બારોટ છું અને એક ભગવાન કૃષ્ણે જો કદાચ બાવડું પકડ્યું હોય ને બાપ તો માણસને અમર કરી દે બાકી તો કહા યુધિષ્ઠર નરપતિ કહા વિક્રમ ભોપાલ એ કીર્તિ સબકી રહી ગઈ ને સબકો ખા ગયા કાળ કાળે કોઈને મૂક્યા નથી ભાઈ જો કાળ છે ને વિક્રમ રાજા જેવાને જો હડપી ગયો હોય તો તમે ને હું તો શું ગણતરીમાં ભલામણા પણ આ અવનીની માથે કદાચ કઈ કાર્ય કર્યું હોય અને કાચ ભગવાનના નામ લીધા હોય અને કાંઈક સાલું કામ પાડીને જો આવા ભગીરથ કાર્ય અંદર હાજરી આપ્યો હોય મારો નાથ હું તો એમ કહું છું કે એની માંથી દુઃખના વાદળા વહીને એની માથે સુખની વાદળી વાવજો એટલું સમાજ બેઠો છે પણ નજીક નથી આવતા કોઈ જેમ નજીક આવો એમ મને મજા આવશે ભલામણા તમે તો બેઠા છો આગળ વાળાની વાત બોલે દે સાચું બોલ ત્યારે અમારા કવિએ તો શું કીધું છે કે સૌથી અમારી ધરતી જૂનો નાર પછી હાવજડા હેંજળ પીવે મના નાર કે કઠિયા વાળા કોકદી
तू कौन पड़े भगवान पछि तारा मोघेरा करू सम्मान तने स्वर्गे भू शामला क्यावड़नी धरती केवी अनि मैं आपड़ो रोटलो एक देवू बनू किवार चलना युद्ध नी बरोबर न को हम तोवारोनी झपझक बोलाते थी सांदा तोड़ी जा पांजरा वाला सकल थी बंद छुटा बोली मती हक बक सिंह समुसा पशु आग जाने अनकट जाला वाला वाकल वाला जगह वाला 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 ताला भाई पंड वाला वाला ताला रंग ताला फूल उठल वाला वाला नोर पड़े गुगरे भाई अनु करा पाखरो को जण उठ यार के जण की मामले सुर घर हनुमान तेरी हद काल जग ये गमन अमल पन पड़ी धक्का मारी धमाल करी बंद तो बेटा हड़ी कर चुकी अवरी फुण था वाला गया बस सारी एको डारी नको वारी उगरवानी नको बारी हाथी वंजाना हुंड ने हुंड फुगे नाथी मिला था वा और ई समय अंदर एम केवाय से के करण ने भूमिका अंदर पांच पांडवो जारे आवा और जारे करण ने दानेश्वरी एवी केवाय के बरोबर करण बैठेला और कोई अतिथि देवो भव आंगणे आवा जारे कीधु हे करण तो सोना ने थाळी ने सोना नो वाटको ने सोना नो ग्लास जो दान में आपतो ने बाप तो आज मारे तारी पास दान में एटलू मांगू छे के मारे अनाज होतु छे तो अनाज में केटली ताकत छे करणे जवाब आपो के जाओ मारी पास तो सोना नो ने दान करू छु पण तमारे जो अन्न लेवू होय तो सामे एक आश्रम छे ऋषि मुनियो ने अन्न क्षेत्र चालू छे એટલે કર્ણ ને જવાબ આપ્યો પણ તાતો દિન ગણતા માસ રિયા ને પછી વર્ષે આત રિયા જેની સુરત ભૂલી સાહેબા ના હન વિસરિયા એ ઘણા વર્ષ નો વાણો આવી ગયો પણ આ કુરુક્ષેત્ર ના મેદાન ની અંદર જ્યારે રણ મેદાન માં જે કર્ણ ઉતર્યો પણ 18 23 ના શ્રેણી ના યુદ્ધ ની અંદર કર્ણ જ્યારે ભય પથારી પડ્યો ત્યારે ભગવાન કૃષ્ણ ને એમ થયું હાલ હાલ આજે કર્ણ ની દાતારી નો મારે તાગ લેવા જવો છે કર્ણની દાતારીનો જા તાગ લેવા જાય છે ને બરોબર ભય પથારી કર્ણ સુતેલો એટલે આવીને કૃષ્ણ ભગવાનને કહે છે કે હે કર્ણ તું તો મોટો દાનેશ્વરી છો ને બાપ આજ મને દાન આપ ચારે કર્ણે જવાબ આપ્યો કે આજ મારા હાથની અંદર કોઈ એવી તાકાત નથી કે હું તમને ઊભો થઈને દાન આપી શકું તારી પાસે સોનાનું દાન દેવ લેવા આવ્યો છું બાપ ત્યારે કીધું કે આજ મારી તાકાત નથી તમને ઊભો થઈને આપી શકું ત્યારે કર્ણને કહે છે કે હે કર્ણ તારા મુખ ની અંદર જે સોનાની રેખા છે ને બાપ એ મને કાઢી નાખ એ ભગવાન કૃષ્ણએ જ્યારે સોનાની રેખા માગી ત્યારે કીધું કે